નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ સમાચાર. નવસારીથી મળી રહ્યા છે. ગેસ સિલિન્ડર ભરીને જતી ટ્રકમાં આગ લાગી હતી. મોડી રાત્રે નવસારી હાઇવે ઉપરની ઘટના સામે આવી, જેમાં ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકમાં આગ લાગતા ગણદેવી પોલીસે હાઇવે બ્લોક કરાવ્યો હતો. હાઇવે બ્લોક કરાવી પોલીસે ફાયર ફાઇટરો બોલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પોલીસ દ્વારા ક્રેન વડે ટ્રકને સલામત સ્થળે લઈ જવાઈ હતી. ગણદેવી પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. રાત્રે 5 વાગે ફાયર સ્ટેશનમાં કોલ મળેલો કે એંધલ ગામ પાસે રિસન્ટ હોટલ પાસે એક ટ્રકમાં એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગેલ છે અને આપણે તાત્કાલિક ટીમ રવાના કરેલી હતી અહીંથી. અને આપણી ટીમ પહોંચી અને કામગીરી શરૂ કરી, ત્યાર પછી બિલીમોરા અને ગણદેવીની ટીમ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી અને સંયુક્ત ઓપરેશન પાર પાડી અને આગ ઓલવેલી હતી. હવે આગ લાગવાનું કારણ તો ખબર નથી કે શું કામ લાગેલી હતી, પણ કેબિનના ભાગમાં આગ લાગેલી હતી અને આગળનો આખો ભાગ સળગી ગયો હતો ટાયર સહિતનો, અને એની ઉપર તાત્કાલિક આપણી ગાડીઓ પહોંચી ગઈ. એના કારણે મોટી દુર્ઘટના થતી અટકી ગઈ, નકર આખું સિલિન્ડર એલપીજીના ભરેલા હતા, કોઈ મોટી દુર્ઘટના બની શકત જો ટાઈમ ઉપર ન પહોંચાણું હોત તો. આપણે અહીંથી 6 લોકોની ટીમ આપણી હતી, બાકી બિલીમોરા અને ગણદેવીની પણ એક એક ટીમ ત્યાં સ્થળ ઉપર હાજર થઈ ગઈ હતી. આપણે ફર્સ્ટ રિસ્પોન્ડર હતા, આપણે ઓપરેશન ચાલુ કરી દીધું, ત્યાર પછી બિલીમોરાની અને ગણદેવીની પણ આપણને મદદ મળેલી હતી.